ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગોળીમારી હત્યા પછી તેમના મૃતદેહ સ્વીકારવા મામલે પરિવાર હજુ પણ અસમંજસમાં છે. જોકે મૃતદેહ સ્વીકારવા મામલે સમાજના આગેવાનો નક્કી કરશે તે પછી નિર્ણય લેવામાં આવશે. પત્રકારો સાથે વાતચીત કરતા જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને ચોક્કસ ન્યાય મળશે. તો આ મામલે તમામ આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે, જ્યારે આ દુઃખના પ્રસંગમાં પાર્ટી ચોક્કસ સાથ આપશે તેવી આશા વ્યક્ત કરી. આરોપમાં અમને ન્યાયતંત્ર ઉપર બધા ઉપર અમને સરકાર ઉપર ભરોસો છે. એ પોતાની જે પ્રક્રિયા છે એ કરી રહ્યા છે અને જે આરોપીઓ છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને જલ્દી ન્યાય મળશે, આરોપીઓ પકડાશે અને એમને કડીથી કડી સજા થશે. જયંતિભાઈ અમારા કાકા જ નહીં પણ અમારા એક સામાજિક અને રાજકીય રીતે બધાના મિત્ર અને એક સારા કાર્યકર્તા હતા, સમાજના એક સારા અગ્રણી વ્યક્તિ હતા અને દરેકના દિલમાં વસનાર વ્યક્તિ હતા. આજે બધામાં રોષ છે અને સમાજ અને અમારો કચ્છી સમાજ કે જે કંઈ નિર્ણય લેશે એ ઉપર આધાર રહેશે. આવશે સાહેબ, એ તો પાર્ટીના બધા એ બી પાર્ટી પરિવાર જ હતું. એમને એ કહેતા હતા કે ભાઈ પાર્ટી મારો પરિવાર છે, ખાલી આજ પરિવાર નથી, પાર્ટી મારો પરિવાર છે અને પાર્ટી મારા સાથે હંમેશા ખડે પગે ઊભી રહેશે. એટલે પાર્ટીને બી એમના માટે દુઃખ તો હશે જ અને પાર્ટી 1000% સાહેબ ખડે પગે હશે, દિલમાં દુઃખ હશે, બધું હશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં છબીલ પટેલ સહિત 6 લોકો સામે ફરિયાદ થઈ છે. જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ રેલવે પોલીસમાં આ ફરિયાદ નોંધાવી, જેમાં છબીલ પટેલ, તેનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર, સુરજીત ભાઉ અને ઉમેશ પરમારનો સમાવેશ થાય છે. જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ આરોપ લગાવ્યો કે છબીલ પટેલ રાજકીય અદાવતમાં તેમના કાકાની હત્યા કરી છે, રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા માટે આ હત્યા કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સુનિલ ભાનુશાળી આરોપ લગાવ્યો છે કે તમામ આરોપીઓ તેમ મળીને પૂર્વ તૈયારી કરી જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવી.